આપણે હવે કેળું બનાવવું, કેળાની લૂમ છે. કેવી રીતે બનાવી શકાય આપણે? કેળાની લૂમ છે, તો ચોરસ કાગળ લેવાનો. ચોરસ કાગળ લઈ સામસામે લોકો ખૂણો ભેગો કરવાનો. ખૂણો ભેગો કર્યા પછી આ બંને બાજુ છે ને એ વચ્ચે લાવવાની. આ વચ્ચે આવી એમ આ એ બાજુ વચ્ચે લઈ લેવાની. વચ્ચે આવી જાય ને એટલે આ ભાગ થોડોક વારવાનો હતી ઉપરથી, થોડોક આપણે વાર દીધો આટલો ભાગ. એવી રીતે આ ભાગ પણ વારવાનો થોડોક ભાગ. હવે જાય પછી આ ભાગ વચ્ચેથી ભેગો કરી ડબલ કરી દેવાનો. ચલો થઈ ગયો. હવે આ ખૂણો છે ને સેજ વારવાનો છે અંદરની તરફ. આવર એ આવર દેવાનો ખૂણો. આ જે બાર છે એવો અંદર લઈ દેવાનો. હવે આ ભાગ છે ને કેળાના ભાગનો આકારનો થઈ ગયો, આ કેળા જેવો થઈ ગયો ભાગ. હવે આપણે પાંચ છ જેટલી તમારે લૂમ બનાવી હોય ને લાંબી, જેટલી તમારે બનાવી હોય ને એ પ્રમાણે બનાવવાનો. પછી એક કાગળ લેવાનો નાનો કાગળ, એને પછી ડબલ વાળી દેવાનો. વાર્યા પછી એને ઉપર ફેવિકોલ મૂકવાનો હોય ત્યાં. ફેવિકોલથી શું ફિટ કરી દઈએ ને કાગળ સરખો થઈ જાય, કમ્પ્લીટ ખૂલે નહીં. અને આ બંને બાજુ ભાગ છે ને એને ગોળ કરવાનો. આ કાગળ આમ સીધો રાખી દેવાનો, અહીંયા ફેવિકોલ ચોપડી દેવાનો. અહીંયા આપણે એક ભાગ અહીંયા ફિટ કરવાનો, અહીંયા આ રીતે મૂકે. ભાઈ આ બીજો ભાગ લેવાનો, બીજો ભાગ ક્યાં ફિટ કરવાનો, અંદર લેવા મૂકવાનો. થોડોક આ જે ખૂણો ભાળેલો એ અને એસારી ટચ થવો જોઈએ. એવી રીતે બીજો ભાગ લેવાનો. અહીં જોવાનો અહીંથી ટચ થવો જોઈએ. એ ભાઈ બીજો ભાગ લેવાનો એક. એક છેલ્લો ભાગ છે પર એ મૂકી દઈએ આપણે. આજે જો આ જો આ ખૂણો જે વાળેલો ને એ ખૂણો થતો જુઓ, એટલે જ ભાગ અલગ દેખાય આ રીતે. પછી થોડો એ ફેવિકોલ મૂકી દેવાનો અને કાગળને ઉપરથી વાળી ઉપર મૂકી દેવાનો. વાળે ખુલી જાય તો આપણે વાળી દેવાના ભાગ મૂકી દેવાના.
કીડાનો ભાગ જે છે ને થોડું મોટું તો કાળું હોય, આપણે કાળો ભાગ કરી દેવાનો થોડોક. તો આવી રીતે આપણે કેળાની લૂમ તૈયાર થઈ જશે. જો આવી રીતે બનાવી શકાય કેળાની લૂમ.